હજુદરા ગામની અંદર પોલીસ તંત્ર દ્વારા રમતગમતના મેદાન ગ્રાઉન્ડની અંદર ક્રિકેટ રમવા માટેની પીચ તોડી પાડવામાં આવી છે. સમસ્ત ખજુદરા ગામના યુવાનો દ્વારા મુખ્યમંત્રી સુધી લેખિત રજૂઆત કરવામાં આવી છે. ઉના તાલુકાના ખજુદરા ગામની અંદર સમસ્ત ખજુદરા ગામના યુવાનો દ્વારા રમતગમત માટેનું મેદાન બનાવવામાં આવેલ હતું. તેમાં દરેક યુવાનો વિદ્યાર્થીઓ પોતાના સહખર્ચે જાત મહેનત કરીને બનાવવામાં આવેલ છે અને એમાં આશરે 10 ગામના યુવાનો વિદ્યાર્થીઓ રમત રમવા માટે અને સરકારી ભરતીની પ્રેક્ટિસ કરવા માટે આવતા હોય છે. તેમાં ગુજરાત રાજ્યના યુવક બોર્ડ, સ્વામી વિવેકાનંદ યુવા કેન્દ્ર, ગીર સોમનાથ જિલ્લાના અધિકારીઓ રૂબરૂ આવીને નિરીક્ષણ અને તપાસ કરી ગયેલા છે અને એક પ્રિન્ટ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયાની અંદર સમાચાર ન્યૂઝ થયેલા છે. જ્યારથી સરકાર દ્વારા લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે ત્યારથી અમે લોકો ઘરની બહાર જતા નથી અને મેદાનની અંદર પણ અમે ક્યારેય પણ ગયા નથી અને જ્યારે પોલીસ સ્ટાફ મેદાનની અંદર આવ્યા ત્યારે એક પણ માણસ ત્યાં હાજર ન હતા અને અગાઉ ક્યારે પણ અમારા ગામના મેદાન ઉપર કોઈ પણ અજાણ્યા વ્યક્તિ રમત રમવા માટે આવ્યા હોય તો અમને એની જાણ નથી. આજે લોકડાઉનના સમય પ્રમાણે અમારા મેદાનની અંદર કોઈ પણ વ્યક્તિ દ્વારા સરકારશ્રીના નિયમોનો ભંગ કર્યો હોય તો કાયદેસરની કાર્યવાહી એમના પર કરજો. સમગ્ર ખજુરદરા ગામના યુવાનો દ્વારા જણાવવામાં આવ્યું છે કે અમારા વિસ્તારની અંદર ખુલ્લેઆમ પોલીસની નજર સામે દારૂ વેચાઈ રહ્યો છે અને ગામડાઓની અંદર સાંજના સમયે શાક માર્કેટ પણ શરૂ રહે છે ત્યારે અનેક લોકો ભેગા થાય છે. આવી અનેક પ્રકારની ઘટનાઓ રોજેરોજ ગામડાઓની અંદર જોવા મળે છે ત્યારે પોલીસ તંત્રને લોકડાઉનના નિયમોનું પાલન કરવું એ ખબર નથી હોતી. સરકાર યુવાનો માટે ગામડાઓમાં ગ્રાન્ટ ફાળવી શકતી નથી અને અમે લોકો અમારા પોતાના સ્વખર્ચે મેદાન બનાવ્યું હતું તો એ પણ તોડી નાખવામાં આવ્યું છે. આજે અનેક યુવાનોના ભવિષ્યની અંદર મોટી ખોટ પડી છે. સરકાર દ્વારા જાહેર કરાયેલા લોકડાઉનના નિયમોનું પાલન અમે કરી રહ્યા છે અને પોલીસ તંત્ર દ્વારા અમારા ભવિષ્યને તોડીને વેરવિખેર કરી રહી છે. આવી અનેક પ્રકારની ઘટના સમગ્ર ખજુદરા ગામના યુવાનો ભોગવી રહ્યા છે ત્યારે પોલીસ તંત્ર લોકોની સેવા મદદ કરવાને બદલે અમારા જેવા ગરીબ અને મધ્યમ વર્ગના યુવાનોનું ભવિષ્યને ખતમ કરવા જઈ રહી છે એવું અમને દેખાઈ રહ્યું છે. અમારા વિસ્તારની અંદર કોઈ પણ નેતા સરકારી ઓફિસર રૂબરૂ હાજર રહીને તપાસ કરે તો ખરેખર હકીકત સામે આવે પણ છે, પણ અમારા ગામના યુવાનોને આગળ લઈ જવા માટે કોઈની પાસે સમય નથી. તારીખ 16/4/2020 ગુરુવારના રોજ સાંજના સમયમાં પોલીસ સ્ટાફની ગાડી આવેલ હતી અને મેદાનની અંદર જઈને ક્રિકેટ રમવા માટેની સિમેન્ટ પીસ હતી તે પોલીસ તંત્ર દ્વારા તોડી નાખવામાં આવેલી છે, જેની નોંધ લેવા અને કાયદેસરની કાર્યવાહી કરવા આપ સાહેબને નમ્ર અપીલ છે. આનો અમને કાયદેસર રીતે જવાબ ન્યાય નહીં મળે તો અમે આશરે 350 જેટલા તમામ યુવાનો લોકડાઉન પૂરું થશે ત્યારે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું. એમની સંપૂર્ણ જવાબદારી સરકારશ્રીની રહેશે. અમને આશા છે કે વહેલી તકે સમગ્ર ખજુદરા ગામના યુવાનોને ન્યાય મળે એવી આપ શ્રી સાહેબને નમ્ર અપીલ કરીએ છીએ. પાયલ બાંભણિયા, ZSTV, ઉના.